गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप धोरण 12 विषय गुजराती एम पाठ 10 छे युधिष्ठिर युद्ध विषाद तेनो अभ्यास करीशू। तेनो भाग पहलो छे ते आपणे आगला वीक में जोई गया, तो चलो आपणे आ पाठ आगळ समझशू। भीम, शू बोलो छो मोटा भाई, हवे तो दाव खेलाई गयो। એટલે પહેલાં આપણે જોઈ ગયા કે યુધિષ્ઠિરને યુદ્ધ પછી જે પસ્તાવો થાય છે અને તેને બધા ઈચ્છે તે સમજાવવાનો પ્રયત્ન કરે છે। તેમાં ભીમ પણ કહે છે કે હવે શું બોલો છો મોટા ભાઈ, જે થવાનું હતું એ તો થઈ ગયું। યુધિષ્ઠિર, એમ નથી, મહાન પ્રયત્નો કર્યા પણ તે બધા હળાહળ ઘોડવામાં જ ભૂલ થઈ, તો સુધારીએ। કે આપણે જે પ્રયત્નો કર્યા તે કેવા હતા, તો કે 20 જેવા હતા। આપણે હંમેશા 20 ઘોડવાનું જ કામ કર્યું છે, તો હવે જે ભૂલ થઈ ગઈ છે તેને સુધારવાનો પ્રયત્ન કરીએ। જાગ્યા ત્યાંથી સવાર, એટલે કે હવે આપણે સમજ્યા છીએ તો તેમાં આપણે આગળ વધવું જોઈએ અને આ જે ભૂલ થઈ છે તેને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ। ભીમ, ભૂલ જ ક્યાં છે, અથવા તમારી વાત થાય, ભૂલમાં પણ ભૂલ જોઈ બેસો એવા છો તમે તો। હવે જવા દો બધી લાંબી ટૂંકીને, સૌને ઠરીઠામ બેસવા વેળા આવવા દો, આજ લગી તો તમારે વાદે દમ લેવાનો પણ પૂરો વખત મળ્યો નથી। ભીમ સમજાવે છે કે જે તમે કેવા છો, તો કે ભૂલમાં પણ ભૂલ ગોતી લો એવા છો, અને હવે બધી વાતો જવા દો અને બધાને શાંતિથી બેસવા દો, એટલે કે હવે બધાને શાંતિથી જીવવા દો। યુધિષ્ઠિર, દુઃખ સાથે, એ રહ્યું રાજપાટ, તમે મજાથી ભોગવો ભાઈ। મૂળદા પર પગ મૂકી નગરજનોની દુઃખી ચીસો વચ્ચે લોહી નીકળતો મુગટ પહેરવાની હિંમત મારામાં નથી। હું તો નિર્ભય માર્ગ પકડીશ, પવનનો ગોઠિયો બની ને વનની કોતરોમાં કલેવરને કોકડો દાડો ફેંકી દઈશ। યુધિષ્ઠિર કહે છે કે આ જે રાજમુકુટ મળ્યો છે, રે જે રાજપાટ મળ્યું છે, એ મારાથી ભોગવાય એમ નથી, કારણ કે તેમાં નગરજનોની દુઃખી ચીસો છે અને આપણા સ્વજનોના મળદા પર આપણે પગ મૂકીને એ રાજની ગાદી ઉપર બેસવાની મારામાં હિંમત નથી। હું તો નિર્ભય માર્ગ પકડીશ, એટલે કે જેમાં મને ભય ન લાગે એવો માર્ગ ગોતીશ, કે હું કોઈ દાડો વનમાં જઈ અને પવનનો ગોઠિયો બનીને, એટલે કે પવનની જ સાથે સમયની સાથે વહેતો રહીશ, અને જંગલની કોતરોમાં જઈ અને મારો આ દેહ છે કલેવર, એટલે દેહ શરીર, એ કોઈક દિવસ નાશવંત છે, એટલે એ તો નાશ થઈ જશે અને મારા દેહનો નાશ કરીશ। સહદેવ, તમે જ વનવાસ દરમિયાન કહેતા ને કે બાહ્ય વસ્તુઓ છોડીએ આત્મશુદ્ધિ થતી નથી, મમતા છોડી રાજ ભોગવવામાં શું વાત છે, મોટા મોટા રાજાઓએ યુદ્ધ કર્યા છે, એટલું પણ તમે ભૂલી ગયા? સહદેવ પણ છે એના પાંડવોમાં ચોથા નંબરના જે સહદેવ છે તેમના ભાઈ, તેમને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે વનવાસ દરમિયાન તો તમે જ કહેતા હતા ને કે આત્મશુદ્ધિ છે તે બાહ્ય વસ્તુઓનો ત્યાગ કરવાથી નથી થતી, એ તો મનથી આપણી આત્મશુદ્ધિ હોવી જોઈએ, અને આ જે સ્વજનોની તમે મમતા રાખી છે તે છોડી અને આ રાજપાટ ભોગવવામાં શો વાંધો છે, મોટા મોટા રાજાઓએ પણ આવું જ કર્યું છે। નકુલ સૌથી નાનો ભાઈ છે પાંડવોમાં, તે પણ સમજાવે છે, હું પણ એ કહેવા જતો હતો, ભગવાન મહાકાલ કરાવે તેમ આપણે કરીએ, મહાકાલ એટલે મહાદેવ છે તે કરાવે એમ જ આપણે કરીએ છીએ, આપણે બધાય છે એ ઈશ્વરના જાદુગરના હાથના રમકડા છીએ, જાદુગર એટલે કે ઈશ્વર ભગવાન એના હાથના રમકડા સમાન છીએ, જો એ દોરી હલાવે ત્યારે આપણે કૂદવા માંડીએ ને ખેંચી લે ત્યારે કરંડિયામાં પડ્યા રહીએ, એટલે કે ઈશ્વર જે આપણી પાસે કરાવે છે એમ જ આપણે કરીએ છીએ, જીવવું મરવું એ તો ભગવાનના હાથની વાત છે। યુધિષ્ઠિર, પણ આપણે હથિયાર બન્યા ને, એટલે કે જે આપણા સ્વજનો મૃત્યુ પામ્યા છે તેને મારવા માટે આપણે જ હથિયાર બન્યા છીએ ને? ભીમ, કઠિયારો ઝાડ કાપે તેમાં કઠિયારાનો ભાગ કે કુહાડીનો, એટલે પરમેશ્વરની ઈચ્છા છે એમ સમજી આપણે સંહાર જ કર્યા કરવો, યુધિષ્ઠિર કહે છે। ભીમ સમજાવે છે કે કઠિયારો કે જે કુહાડી વડે તે ઝાડને કાપે છે, એ કુહાડીનો હાથ હોય છે એ પણ એ જ વૃક્ષના લાકડામાંથી બનેલો હોય છે, છતાં પણ એ કુહાડીમાં જ્યારે લાગે છે અને કુહાડી બને છે ત્યારે એ જ પોતાના ભાઈ એવા બીજા વૃક્ષનો નાશ કરે છે, એટલે કે બીજા વૃક્ષને કાપે છે, તો એમાં કઠિયારાનો વાક કહેવાય કે કુહાડીનો, આવો સમજાવવાનો પ્રયત્ન કરે છે। પણ યુધિષ્ઠિર છે એ કહે છે કે શું તો આપણે પરમેશ્વર
ओके एम आपणे आवी रीते संहार ज कर्या करवानो। पांचाली पांचाली एटले द्रौपदी। बस करो हवे तमारू आ तत्वज्ञान એટલે કે જે જ્ઞાનની વાતો તમે કર્યા કરો છો તે હવે બસ કરો, ઘણું થયું, ધરાઈ ગયા હવે આવી વાતો સાંભળી સાંભળીને, અને એ જુગજુની સમા અને શાંતિની વાતો હવે તમે બંધ કરો। એ દહાડે એટલે કે એ દિવસે પરિસભામાં જ્યારે તમારા દેખતા મને ચોટલો પકડીને દુશાસન ખેંચી લાવ્યો, એ તો ભગવાનને લાજ રાખી, નહીં તો મને નવ સ્ત્રી કરત અને એને આપવું હતું અમરપદ, સમાય પદ છોડાય। બસ હવે પાંચાલી દ્રૌપદી છે તે કહે છે કે જ્યારે એને યુધિષ્ઠિર છે તે સોગઠમાં હારી ગયા પાંચાલીને અને પોતાના ભાઈઓને, ત્યારે યુધિષ્ઠિર જ્યારે હારી ગયા હતા ત્યારે છે ને દુર્યોધન અને દુશાસન છે એનું ખૂબ જ દ્રૌપદીનું અપમાન કરે છે, અને એ પણ ભરીસભામાં, અને દુશાસન છે તેને ચોટલો પકડી અને ભરીસભામાં લઈ આવે છે અને તેના ચીરહરણ કરે છે। ત્યારે કહે છે કે જો ભગવાને મારી લાજ ન રાખી હોત તો મને નવ સ્ત્રી કરત, નવ સ્ત્રી એટલે મારા ચીર પણ હરણ કરી લેત, એને આપવું હોત, એ લોકોને એમ કહે છે કે તમારે અમરપદ આપવું છે અને સમાપદ છોડાય, એટલે આ લોકોને ક્ષમા કરી શકાય। દ્રૌપદીનું ગમે તે થાવ ને દુર્યોધન ભીષ્મ દ્રોણની હાજરીમાં તમારી સમ્મુખ સાથળ ખોલી મારું અપમાન કર્યું, મોડી વહેલી પણ ત્યાં ભીમની ગદા શું નહોતી પડવી જોઈતી। એટલે કે આટલું દુર્યોધને જ્યારે પાંચાલી એટલે કે દ્રૌપદીનું અપમાન કર્યું ત્યારે, અને એને પોતાની સાથળ પર બેસવાનું કહ્યું હતું, આવું અપમાન કર્યું તો શું એની સાથળ, એ જ સાથળ ઉપર ભીમની ગદા નહોતી પડવી જોઈતી, એટલે ખરેખર એની સાથે આવું થવું જ જોયું હતું। યુધિષ્ઠિર ના પાંચાલી કઠણ કાળજું કરીને કહું છું કે 100 વાર ના, ઓછું ના આણશો એટલે કે ખોટું ના લગાડશો, હું તમને કહું છું કે એની સાથે આવું કરવું નહોતું જોઈતું, તમારું અપમાન મને પણ સળગાવી દેતું હતું, એટલે કે મને પણ એનાથી દુઃખ થતું હતું, આપણી ગદાએ દુર્યોધનની સાથળના ટુકડા કર્યા કે દુશાસનના શરીરનો વિનાશ કર્યો, પણ એથી શું વળ્યું, આપણે શું કર્યું તો કે દુર્યોધનની સાથળના ટુકડા કર્યા કે દુશાસનના શરીરનો વિનાશ કર્યો એટલે કે એને મારી નાખ્યો, પણ એથી શું થયું, ખાલી શરીર પડ્યા, દુર્યોધન અને દુશાસન આપણી વચ્ચેથી દૂર થયા, ખાલી આપણે એના શરીરનો નાશ કર્યો છે પણ દુર્યોધન અને દુશાસન જેવા છે એ આપણી વખત વચ્ચેથી ખાલી દૂર થયા છે, એના શરીર દૂર થયા છે, આપણે એમને દૂર કર્યા પણ જ્યાં જશે ત્યાં એ જ અભિમાન અને એ જ ક્રૂરતા બમણા વેગથી કામ કરશે, આપણે લડવું હતું દુર્યોધનની અભિમાની વૃત્તિ સાથે અને દુશાસનની નિર્લજ નિર્દયતા સામે, ને લડી બેઠા તેમના શરીરો સાથે। એને યુધિષ્ઠિર સમજાવે છે કે આપણે એને નહોતા મારી નાખવાના, આપણે તો ખાલી એના શરીરનો નાશ કર્યો છે, પણ એની અંદર જે ક્રૂરતા ભરીતી હતી, એની અંદર જે અભિમાન વૃત્તિ હતી, એની બદલે આપણે એના શરીરની સાથે લડી બેઠા અને આપણે એને એના શરીરનો જ ખાલી નાશ કર્યો છે, એની વૃત્તિઓનો નાશ કર્યો નથી, અને ફરી વખત આ સમાજની અંદર આવા જ દુશાસન અને દુર્યોધન આવશે અને તે બમણા વેગથી આવું જ કૃત્ય કર્યા કરશે। પાંચાલી સ્ત્રીનો કોઈ ચોટલો પકડે તો પિતામાં હોય કે પરમેશ્વર હોય પોતે હોય, પણ તો પણ તેની યુદ્ધ કરવું એ શાસ્ત્રનું વચન સંભાળી આપવું, પ્રશ્નાર્થ કરે છે કે સ્ત્રીનું કોઈ ચોટલો પકડી અને આવી રીતે ભરી સભામાં જો તેનું અપમાન કરે તો એ પિતામાં હો એટલે કે ભીષ્મ પિતા હોય કે ખુદ ઈશ્વર હોય તેની સાથે પણ યુદ્ધ કરવું જ જોઈએ, અને આ શાસ્ત્રનું વચન છે એ હું તમને યાદ કરાવું, તો ને શાસ્ત્રનું વચન ન હોય તો એ શું થયું, આ તો પાપી હતા અને હાથમાં ગદા હોય ગાંડી હોય તો પણ શું બધું આપણે સહન જ કરવું અને ક્ષમા ક્ષમા ગણ્યા ગણ્યા કરવું, એટલે કે આપણી પાસે આટલા શસ્ત્રો હોવા છતાં પણ શું આપણે બધા આગળ ક્ષમાયાચના જ કરી રાખવાની અને બધું સહન જ કરવું। યુધિષ્ઠિર દ્રૌપદી તમને તમારી જ વીતિ નજર આગળ આવે છે, અત્યારે હજારો સ્ત્રીઓ પોતાના વહાલા પુત્ર ભાઈ પતિના મૃત્યુથી રડતી હશે, એમની ચીસો ન સાંભળી શકવા જેટલા તમારા કાન બુઠ્ઠા ન હોય તો જરી ધ્યાન દો, દ્રૌપદીને સમજાવવાનો પ્રયત્ન કરે છે યુધિષ્ઠિર કે તમને ખાલી તમારું અપમાન જ દેખાય છે અને એના કારણે જ આટલું મોટું યુદ્ધ થયું મહાભારતનું,
પણ અત્યારે જ્યારે આ યુદ્ધ પૂરું થયું છે ત્યારે હજારો સ્ત્રીઓ છે તે પોતાના વહાલસોયા પુત્ર ભાઈ અને પતિના મૃત્યુથી રડતી હશે, અને શું તમને એમની આટલી કારમી ચીસો પણ નથી સંભળાતી? એવા તમારા કાન તો બુઠ્ઠા નથી થઈ ગયા? અરે, આખા આકાશમાં દસેય દિશામાં એ જ ઘોર આક્રંદનો અવાજ આવે છે, લાગણીના ભાર નીચેથી ઉછળીને, એટલે કે અંદરથી લાગણીના ભાવો આવતા આકાશમાં દસેય દિશાઓમાં જાણે એમને ચારેકોર આ રડતી સ્ત્રીઓનો જ આક્રંદ સંભળાય છે. પાંચાલી, તું આંસુમાં સમજી જ નથી, તારી આંખોમાંથી નિરંતર આગ જ વરસ્યા કરી છે. એટલે દ્રૌપદીને કહે છે કે તું આંસુ સારવામાં કે ક્ષમા યાચનામાં સમજી જ નથી, તારા આંખમાંથી તો હંમેશા બદલાની ભાવનાની જ આગ વરસતી રહે છે. આખો સંસાર રોમ રોમ પ્રજળી ઉઠ્યો છે. તારી આંખમાં અમીના બે આંસુ હોય તો આપ એને ને એની બળતી ઝાડને ઠાર દેવી મહાકાલી. અહીં દ્રૌપદીને મહાકાલીનું સંબોધન કરે છે, કારણ કે મહાકાલી છે એ ક્રોધિત અવસ્થામાં જોઈ છે, અને તેથી કહે છે કે તારું રૂપ છે એ હંમેશા ક્રોધ ભરેલું જ રહે છે, અને તું થોડી શાંત થા અને અમીના બે આંસુ એટલે કે પ્રેમના બે આંસુ વહાવ તો એનાથી આજે બળતી આ રોમ રોમ જે સંસાર પ્રજળી ઉઠ્યો છે આ યુદ્ધના કારણે તેની આંસુઓથી આ એની ઝાડને ઠારવાનો પ્રયત્ન કરીએ. પાંચાલી, સંસારને બાળી રહેલો દાવાનળ પાપીઓનું લોહી છાંટવાથી જ બુજાય છે, એમ હું તો સ્પષ્ટ જોઉં છું. આજે લોકોને ત્રાહી ત્રાહી પોકારનારા કેટલાય પાપીઓ ચાલ્યા ગયા છે અને પ્રજાને શાંતિ મળી છે. પાંચાલી કહે છે કે સંસારને બાળી રહેલો દાવાનળ એટલે કે જંગલમાં લાગતી આગ, દાવાનળ એટલે કે જે બુજાવવામાં ખૂબ જ વાર લાગે એવો જંગલની આપણે આગ કહી તે, તો કે એ આગ જો બુજાવી હોય, સંસારની આગ બુજાવી હોય તો એના માટે પાપીઓનું લોહી વહાવીએ તો જ એની આગ બુજાય, એટલે કે પાપીઓનો નાશ કરવાથી સંસાર સુખી થશે, અને એ હું સ્પષ્ટ જોઈ શકું છું. કારણ કે આ લોકોને કારણે જે લોકો ત્રાહી ત્રાહી એટલે કે મદદ માટે પોકારતા હતા એ એવી પ્રજાને આજે શાંતિ મળે છે. આ લોકોને મૃત્યુ થવાથી, આ દુશાસન અને દુર્યોધન જેવા લોકોના મૃત્યુ થવાથી આજે પ્રજાને શાંતિ મળી છે. યુધિષ્ઠિર, ભૂલો છો, એમનું લોહી રેડીને તો આપણે ઉલટું બળતામાં ઘી હોમ્યું છે. યુધિષ્ઠિર કહે છે કે આપણે આ લોકોનું લોહી વહેડાવી અને ઉલટું આજે સંસાર પ્રજળી રહ્યો છે યુદ્ધના કારણે, તેમાં આપણે શું કર્યું છે? તો કે બળતામાં ઘી હોમ્યું સમાન છે. દુનિયામાં મારામારી મટે તે સારું, શું આપણે મારામારી કરવી? એટલે કે યુદ્ધનો અંત આવવા માટે શું આપણે યુદ્ધ જ કરવાનું? યુદ્ધનો અંત લાવવો જોઈએ કે ફરી વખત આવા યુદ્ધ ન થાય તો તેના માટે આપણે યુદ્ધ કરવું જરૂરી ન હતું, પણ એ યુદ્ધ કેમ રોકાય અને એ લોકોની મનોવૃત્તિ કેમ દૂર થાય, જે એમની દુર્બુદ્ધિ હતી તે કેમ દૂર થાય એનો વિચાર કરવો જોઈએ હતો. અને આપણે શું કર્યું? તો કે આપણે યુદ્ધ મિટાવવા માટે યુદ્ધ જ કર્યું, મારામારી કરી છે, અશાંતિ ફીટાડવા જતાં આપણને સ્મશાન શાંતિ મળી છે. પહેલાં પણ પીડિતોની ચીસો આપણા અંતર ચીરી નાખતી હતી, તો હવે શોકની રડારો આપણા કાનના પડદા ફાડી નાખવા તૈયાર છે. એટલે કે મારામારીને દૂર કરવા માટે આપણે ખુદ જ મારામારી કરી છે, અને આ અશાંતિને મટાડવા માટે કે જે સમાજ આ સમાજમાં ને બધે અશાંતિ ફેલાઈ હતી એને શાંત કરવા માટે આપણે શું કર્યું છે? તો કે સ્મશાન જેવી શાંતિ મેળવી છે. સ્મશાનમાં એટલે કે લોકોને મારીને જે સ્મશાન આ ભૂમિને બનાવી છે એના જેવી શાંતિ મળી છે. પહેલાં પીડિતોની એટલે કે જે ત્રસ્ત લોકો હતા એની ચીસો આપણના અંત જીતી હતી, અને હવે એ લોકોના મૃત્યુ બાદ હવે શોકની રડારો એટલે કે શોકનો જે અવાજ છે જેના કારણે સ્ત્રીઓ પોતાના સ્વજનો ગુમાવી અને ચીસો પાડી અને રડી રહી છે તે અવાજ આપણા કાનના પડદા ફાડી નાખવા તૈયાર છે. ભીમ, ન બોલું એમ મનમાં ઘણું થાય છે, પણ બોલ્યા વિના રહેવાતું નથી. આપણે બેસી રહ્યા હોત ને તો દુશ્મનોને ફાવે તેમ કરવા દીધું હોત તો ઠીક શાંતિ જળવાત કેમ? ભીમ કહે છે કે મને એમ થાય છે કે ન બોલવું જોઈએ, પણ છતાંય બોલવું પડે છે, કે જો આપણે આમને આમ બેસી રહ્યા હોત તો દુશ્મનને જેમ ઠીક લાગત એ તેમ કરત, અને શું એનાથી શાંતિ જળવાત ખરી? યુધિષ્ઠિર, ચોક્કસ બે પહાડ વિના
કદી પ્રતિધ્વનિ સંભળાતો નથી, પાપનો પણ બે પક્ષ વગર પડઘો પડતો નથી। યુધિષ્ઠિર સમજાવવાનો પ્રયત્ન કરે છે કે જેમ બે પહાડ જો સામસામાં ટકરાય તો જ એની પ્રતિધ્વનિ સંભળાતો નથી, જો સામે પહાડ હોય અને આ સાઈડ પણ પહાડ હોય તો એને આપણે એક પહાડ ઉપરથી અવાજ કરીએ તો બીજા પહાડમાંથી સામી પ્રતિધ્વનિ મળે છે, એટલે કે સામો અવાજ સંભળાય છે, એટલે બે પહાડ વગર પણ પ્રતિધ્વનિ સંભળાતી નથી અને પાપના પણ બે પક્ષ વગર પડઘો પડતો નથી। એટલે કે એક પાપ તરફ હોય તો બીજું પુણ્ય તરફ હોય, એટલે બે પક્ષ તો હોવા જરૂરી છે। આપણાથી કાંઈ નહીં તો બેસી રહેવાનું બન્યું હોત તોય બસ હતું, કે આપણે કાંઈ ન કર્યું હોત તો પણ સારું હતું। ઊભા થઈ સામે માથું ઊંચ કર્યું કે પાપ આપણી સામે અથડાયું ને પડ્યાની પરંપરા ચાલુ થઈને એ અવાજોથી આખો સંસાર ગુંગળાઈ રહ્યો છે। આપણે ઊભા થઈ અને પાપની સામે પોકાર્યું તો ખરી, અને એ પાપનો નાશ કરવાની જગ્યાએ એ પાપીઓનો જ આપણે તો નાશ કરી નાખ્યો છે, અને એ અવાજોના કારણે આખો સંસાર છે તે ગુંગળાઈ રહ્યો છે। ભીમ, પણ થવાનું થઈ ગયું, હવે શું છે? અરે વાહ, હવે ઘણું, કે હવે પણ આપણે ઘણું કરી શકીશું। ભીમ, હું પણ કહું છું કે જે હવે જ છે, 12 વર્ષ વનમાં ભમ્યા ને કેટલાય વિતકોને મુશ્કેલીઓ પછી આ રાજ્ય મળ્યું છે તો ભોગવીએ। જટાસુર, ચિત્રસેન, કીચક, માર્યાના દ્રશ્યો નજર આગળ તરવરિયા કરે છે। સુયોધનને માથામાં લાત મારેલી, તેનો દુખાવો હજી તો પગમાંથી ગયો નથી। ગઈકાલ સુધી માથે વિતકના વાદળ ઝઝૂમતા રહ્યા છે, હવે ગઈ ગુજરી ભૂલી જઈને આપણે નિરાતે બેસીએ, એટલે કે આપણે જ્યારે વનમાં 12 વર્ષનો આપણને જ્યારે વનવાસ થયો ત્યારે કેટલાય વિતકો મુશ્કેલીઓ પછી આ રાજ મળ્યું છે, કે કેટલી મુશ્કેલીઓ આપણે સહન કરી ત્યારબાદ આપણે આ રાજ મળ્યું છે, અને એ વનવાસ દરમિયાન આપણે જટાસુર, ચિત્રસેન અને કીચકને માર્યા, એ આપણી મારી નજર સામે અત્યારે પણ તરવરી રહ્યું છે। સુયોધનને જ્યારે માથામાં લાત મારી, એનો દુખાવો પણ હજી પગમાં થાય છે, તો હવે એ બધું ભૂલી જઈ અને આપણે આ જે રાજપાટ મળ્યું છે એ શાંતિથી ભોગવીએ। યુધિષ્ઠિર, ભીમ તું વરુની ભાષામાં વાત કરે છે, કોળિયા અન્ન માટે વાઘ વરુ કેટલી મારફાડ કરે છે, આપણે પોતાના પેટ માટે આટલું બધું કર્યું, આપણને પેટ તો એક જ છે ને, એને માટે આવડા મોટા રાજની શી જરૂર છે? ભીમને યુદ્ધને સમજાવે છે યુધિષ્ઠિર કે તું વરુની ભાષામાં વાત કરે છે, એટલે કે જંગલી પ્રાણીની ભાષામાં વાત કરે છે, જેમ જંગલમાં એક કોળિયા અન્ન માટે વાઘ અને વરુ જેવા પ્રાણીઓ છે, હિંસક પ્રાણીઓ, તે મારફાડ કરી નાખે છે ને એકબીજાને મારી પણ નાખે છે, અને આપણે ખાલી પોતાનું પેટ ભરવા માટે આટલું બધું પોતાના સ્વજનોને મારી નાખ્યા, આપણને પેટ તો એક જ આપ્યું છે ને, એમાં આવડા મોટા રાજ્યની શું જરૂર છે? પાંચાલી, યુધિષ્ઠિર હજી આગ્રહ મૂકતા નથી, એ જોઈ સહેજ ઠંડી પડીને, એટલે કે યુધિષ્ઠિરને સમજાવવા પ્રયત્ન કરે છે, યુધિષ્ઠિર સમજતા નથી, એટલે થોડીક શાંત થઈ અને પોતાનો ક્રોધ છે શાંત કરી અને ધર્મરાજા યુધિષ્ઠિરને કહે છે કે દૈત્યવનમાં આશ્વાસન આપતા તે ભૂલી ગયા, દુર્યોધનને લડાઈમાં મારી ઇન્દ્રપ્રસ્થ રાજ કરીશું એવું કહી વનવાસનું દુઃખ વિસારે પડાવતા હતા। યુધિષ્ઠિરને કહે છે કે દૈત્યવનમાં આશ્વાસન, એટલે કે જ્યારે વનવાસ મળ્યો ત્યારે આપણે દૈત્યવનમાં જે વનવાસ ગાળતા હતા એ દરમિયાન તે તમે ભૂલી ગયા, કે દુર્યોધનને આપણે લડાઈમાં હરાવી અને આપણું જે ઇન્દ્રપ્રસ્થ રાજ્ય એને લઈ લીધું છે, પાંડવોને ઇન્દ્રપ્રસ્થ રાજ્ય મળ્યું હતું, એ કે એમને આપણી પાસેથી છીનવી લીધું છે, તે આપણે એમની પાસેથી મેળવી લડાઈમાં અને ફરીથી આપણે રાજ કરીશું એવું તમે વનવાસ દરમિયાન દુઃખ દૂર કરવા માટે આશ્વાસન આપતા હતા, એ તો બધું તમે શું ભૂલી ગયા? યુધિષ્ઠિર, એ જ હું મારે જ વાક્ય બધું થયું છે, એ તો હું ક્યારનો કહું છું ને, તેથી હું એકલો જ વનમાં જવાનો વિચાર કરું છું। યુધિષ્ઠિર બધું પોતાના ઉપર લઈ લે છે, પોતે જે કૃત્ય થયું છે એ બધાનો ભાર પોતાના ઉપર લઈને કહે છે કે એ જ હું ક્યારનો કહું છું કે હું તો વનમાં એકલો જ જવા માગું છું, તમે બધા રાજ ભોગવો। નકુલ, ધર્મરાજ, તપસ્વીઓના જીવનમાં પણ કાંઈ ને કાંઈ પ્રાણી વિનાશ તો હોય જ છે, કે તમે તપસ્વી જીવન જીવવાનું કહો છો પણ ત્યાં પણ કંઈક ને કંઈક તો પ્રાણીનો વિનાશ કરવાનું ને એવું તો કંઈક
જીવનમાં હોય જ છે. અર્જુન, અરે બધા પ્રાણી નબળા પ્રાણીઓ ઉપર જીવી ગુજારા કરે છે. નોળિયો ઉંદરને મારે છે તો બિલાડી નોળિયાને, ને કૂતરો બિલાડીને તો વરુ કૂતરાને, ને માણસ વળી એ બધાને, એવી આખા જીવનની યોજના છે. અર્જુન છે તે સમજાવવાનો પ્રયત્ન કરે છે કે આ એક પ્રકૃતિનો નિયમ છે કે દરેક પ્રાણી છે તે નબળા પ્રાણી ઉપર જીવીને ગુજારો કરે છે. જેમ કે નોળિયો છે તે ઉંદરને મારીને પોતાનું જીવ બચાવવાનો અને પેટ ભરવાનો પ્રયત્ન કરે છે, તો બિલાડી છે તે નોળિયાને મારે છે, અને કૂતરો છે તે બિલાડીને મારે છે, તો વરુ છે તે કૂતરાને મારે છે, અને માણસ એ તો બધાને મારે છે. એવી આખા જીવનની આ યોજના છે. તાપસો પણ વધ વિના પ્રાણ ટકાવી ન શકે. તાપસો એટલે તપસ્વીઓ છે, એ પણ વધ વિના પ્રાણ પોતાનો ટકાવી શકે નહીં. પોપચા બીડાય તેમાં જેની ડોક મરડાઈ જાય એવા સૂક્ષ્મ કલ્પનામાંય ન આવી શકે એવા કેટલા જંતુઓ તો છે કે પોપચા બીડાય તેમાં જેની ડોક, આપણા આંખના ખાલી પોપચા, આપણી આંખમાં કોઈ જીવડું કે જંતુ ગયું હોય અને ખાલી આપણો આંખનો પોપચો બંધ થઈ જાય, અને એટલું જંતુ નાનું હોય કે એની ડોક પણ મરડાઈ જાય, ખાલી આપણા આંખના પોપચા બંધ કરવાથી પણ જે એની ડોક મરડાઈ જાય, એવા સૂક્ષ્મ એટલે કે નાના ઘણાય જંતુઓ છે કે આપણે કલ્પના પણ ન આવી શકે. અને શું આપણે એને નથી મારી શકતા? પણ એમાં આપણો વાક કહેવાય, કારણ કે આંખનો પોપચો બંધ થવો એ તો કુદરતી છે. માટે મોટા ભાઈ, મારું માનો તો જેવા સજાયા તેવા રહેવામાં જ માલ છે. જે કે થયું તે બરાબર જ થયું છે એવું વિચારીને જ ચાલીએ. યુધિષ્ઠિર કંટાળીને, હવે હદ થાય છે અર્જુન, તું શસ્ત્ર ઝાલી જાણે શાસ્ત્રમાં તું શું સમજે? યુધિષ્ઠિર અર્જુનને કહે છે કે તું ખાલી શસ્ત્ર ચલાવવામાં સમજે છે, શાસ્ત્રમાં શું લખેલું છે એ તું સમજી શકીશ નહીં. વૃદ્ધોના ચરણ હજી તે સેવ્યા નથી, એટલે કે વૃદ્ધોના ચરણ, વૃદ્ધોના સાથે તું હજી રહ્યો નથી, એટલે એનો શું પ્રેમ હોય, એનો શું કેવી રીતે આપણે આદર કરવો જોઈએ એ તું સમજતો નથી. ભ્રાતુ સ્નેહથી બોલે છે એટલે મને ગમે છે. ભ્રાતુ એટલે ભાઈનો જે પ્રેમ છે એના કારણે તું આવું બોલે છે એટલે મને ગમે છે. ભીમસેન, અને તારામાં અઢળક બળ છે એ હું જાણું છું, એટલે તમે બંને ખૂબ જ બળવાન છો એ મને ખબર છે, પણ તેથી મારી બુદ્ધિમાં શંકા લાવવાનો તમને અધિકાર નથી, કે મારી જે બુદ્ધિ ચાલે છે, હું જે વિચારું છું એમાં તમારે શંકા કરવી જોઈએ એવું મને લાગતું નથી, અને તમારો એ અધિકાર પણ નથી. તું તો લોહીના લાલ રંગને કલંક ગળવાને બદલે ઉલટો એના ચળકાટથી મોહીને રાચે છે, બધું ગળી જતા હોય તેમ દુઃખથી. કે તું લોહીનો જે લાલ રંગ છે એને કલંક માનવો જોઈએ, કે આપણે આપણા સ્વજનોનું લોહી વહાવ્યું છે, એની બદલે કે તું તો એના ચળકાટથી મોહી પડ્યો છો, એટલે કે એના મોહમાં છો અત્યારે. ભાઈ, ભલે તમે તમારે મજાથી રાજ કરો ને મનની આશાઓ સંતોષો, મારો માર્ગ મોકળો કરશો તો ઉપકાર. કે તમે આ રાજપાટ ભોગવો અને શાંતિથી રહો, અને તમારી આશાઓ છે તેને સંતોષો, તમે જે ઈચ્છો છો તે કરો, પણ મારો માર્ગ મને મોકળો કરો, એટલે એટલો મારા ઉપર ઉપકાર કરો. જંગલે જંગલેમાં ભટકીશ, યુગોથી ઉભેલા વૃક્ષોને પૂછીશ કે જગતમાં શાંતિ સ્થાપવાની કોઈ જડીબૂટી છે તેમની પાસે. જંગલ જંગલમાં એકે જઈશ, ભટકીશ, અને વર્ષો જૂના જે વૃક્ષો ઊભા છે તેમને જઈ અને પૂછીશ કે તમારી પાસે એવી કોઈ જડીબૂટી છે કે જેનાથી આ વિશ્વમાં શાંતિનો સ્થાપના થાય. પર્વતના હૃદયનું દર્દ વહેતા ઝરણાની સાથે સંસારનું દુઃખ રડીશ. પર્વતના હૃદય એટલે કે હૃદયમાંથી જે દુઃખની ઝરણું વહી રહ્યું છે, પોતાના હૃદયમાંથી જે દુઃખનું ઝરણું વહી રહ્યું છે એનામાં સંસારનું દુઃખ રડીશ, ને સાગરનો વડવાનલ એટલે દરિયામાં લાગતી આગ એ બુઝાવવા જતી સરિતાઓને પૂછીશ. સાગરની જે પ્યાસ છે એ છીપાવવા માટે જ્યારે નદીઓ છે તે સાગરમાં ભળી જતી હોય છે, તો કે સાગરનો વડવાનલ, સાગર એટલે દરિયાની જે અગ્નિ છે એ બુઝાવવા માટે સરિતાઓ એટલે કે નદીઓને પૂછીશ કે સંસારનો દાવાનળ સમાવા જેટલું પાણી તેમની પાસે છે કે નહીં. આ સંસારમાં જે યુદ્ધની અને એકબીજાના વેરની જે આગ લાગી છે, કે ભાઈઓ પણ પોતાના ભાઈઓનો નથી અત્યારે, ભાઈ ભાઈનો નથી, કોઈ પોતાના
જે સગાવાલા છે એનું લોહી વહેવા પણ અત્યારે સંસાર મથી રહ્યો છે. તો આ સંસારમાં શાંતિ સ્થાપવા માટે એમની પાસે પાણી છે ખરી, કે આ વેરની જે આગ લાગી છે એને બુઝાવવાનું જેટલું પાણી છે તેમની પાસે? વ્યાસ મુનિ, સંન્યાસની આ શેની ધૂન લાગી લગાવી છે? દંડ એ જ ક્ષત્રિયોનો ધર્મ છે, મુંડન નહીં. સંન્યાસી વ્યાસ છે, વ્યાસ મુનિ છે, તે કહે છે કે આ શું સંન્યાસની તમે ધૂન લગાવી છે? ક્ષત્રિયોનો ધર્મ છે દંડ આપવો, મુંડન કરી અને સંન્યાસ ગ્રહણ કરવો તે નહીં. એટલે કે તમે સંન્યાસ લેવાનો જે વાતો કરો છો એ ક્ષત્રિયોનો ધર્મ નથી. એનો તો ધર્મ છે કે કોઈ ખોટું કરે તો તેને દંડ આપવો. શા માટે રાજા શોક કરો છો? કે તમે રાજા થઈ અને આવો શોક શા માટે કરો છો? યુદ્ધ થવાને એ તો બધું રાજા હોય એના જીવનમાં ચાલતું જ હોય. જેવું બીજાનું થાય છે તેવું મારું થાય છે, ને જેમ મારું થાય છે તેમ બીજાનું થાય છે એમ સમજે તો બધી વિડંબડાઓ ટળી જાય. કે બધાયનું જેવું થતું હોય એવું જ મારું થાય છે, અને મારું થતું હોય એવું બધાયનું થાય છે એવું વિચારશો તો બધું શાંત થઈ જશે. યુધિષ્ઠિર કાંઈ બોલી શકતા નથી. વ્યાસ, પણ રાજા ક્ષત્રિય સૈયામાં મરે એ તો અધર્મ કહેવાય, એનું મોત તો સમરાગણમાં જ શોભે. વ્યાસ છે તેને ક્ષત્રિય ધર્મ સમજાવતા કહે છે કે ક્ષત્રિય છે તે સૈયામાં એટલે કે પથારીમાં મૃત્યુ પામે એ તો અધર્મ કહેવાય, એનું મોત ખરેખર સમરાગણમાં એટલે કે યુદ્ધભૂમિમાં જ થઈ એ એના માટે શોભનીય છે, એ સૈયામાં મરે એ એના માટે શોભનીય. યુધિષ્ઠિર, મારું મોત એમ થયું હોત તો ઠીક જ થતું હોત, પણ આ તો બીજાનું મોત કરાવીને અહીં ઊભો છું. કે મારું મોત થયું હોત સમરાગણમાં યુદ્ધભૂમિમાં તો વાંધો નહોતો, પણ મેં તો બીજાના મોત આવી રીતે કર્યા છે. અર્જુન, વ્યાસને પણ યુધિષ્ઠિર કંઈ પત દેતા નથી એ જોઈ શ્રીકૃષ્ણને નિમંત્રે છે. અર્જુન છે એ વ્યાસ મુનિને પણ યુધિષ્ઠિર કંઈ એમની પણ વાત માનતા નથી એટલે શ્રીકૃષ્ણને સમજાવવા માટે કહે છે. યદુવીર, તમે મને તો કુરુક્ષેત્રમાં લડાઈને રંગે ચડાવ્યો, પણ હવે આ કામ વસમું છે, બે ત્રણ ગીતા ગાશો તોય સમજે તો ભલા. યદુવીર એટલે યાદવ કુળના છે કૃષ્ણ ભગવાન, એટલે એને કહે છે કે યદુવીર, તમે મને તો કુરુક્ષેત્રમાં લડાઈને રંગે ચડાવ્યો એટલે કે લડાઈ લડવા માટે પ્રેર્યો છે હતો. આ ગીતાજીનો જે ક્ષાર છે એ સમજાવી અને એને અર્જુનને લડાઈ કરવા માટે પ્રેર્યો હતો, પણ હવે આ યુધિષ્ઠિરને સમજાવવાનું વસમું છે તો તમે બે ત્રણ ગીતા ગાશો તો એ સમજે તો સારું છે. યુધિષ્ઠિર, હું જ પૂછું છું કે આવડો મોટો સંગ્રામ થયો પણ એકેય વખત પોતે કેમ શસ્ત્ર પકડ્યું નહીં? યુધિષ્ઠિર પણ શ્રીકૃષ્ણને પૂછે છે કે આવડો મોટો સંગ્રામ થયો, આવડું મોટું યુદ્ધ થયું, પણ પોતે કેમ શસ્ત્ર પકડ્યું નહીં? શ્રીકૃષ્ણ, અરે મારે હાથે ક્યાં ઓછું થયું છે, પણ એ તો ઠીક, પોતે હવે આ વિવાદમાં ખેંચાય છે એટલે ઘસી ગયે નહીં ચાલે એમ સમજી. ધર્મરાજા, તમે જુગારમાં હોશિયાર છો તો આ જરા મોટી બાજી છે તોય શું સમજતા વાર કેમ લગાડો છો? શ્રીકૃષ્ણ છે એ હવે યુધિષ્ઠિરને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે મારા હાથે પણ કંઈ ઓછું નથી થયું, એ તો બધું ઠીક, પણ હવે કહે છે કે તમે તો જુગારમાં હોશિયાર છો તો જરા મોટી બાજી આ ખેલાય છે તો હવે શા માટે વિચાર કરો છો? યુધિષ્ઠિર, એટલે પાંચાલી, તમે બધા એક મહાશતરંજના સોગઠા છો. પાંચાલી સમજાવે છે કે આપણે બધાય છીએ એ બધાય શતરંજ, આ વિશ્વરૂપી શતરંજ જે ભગવાને બિછાવી છે એના સોગઠા સમાન છીએ. યુધિષ્ઠિર કબૂલ, ને તેથી તો આજે હું શાંતિનો દાવ ખેલવા બેઠો છું. યુધિષ્ઠિર કહે છે કે એ વાત સાચી છે અને એટલા જ માટે હું આજે શાંતિનો દાવ ખેલવા બેઠો છું કે આ વિશ્વમાં શાંતિ ફેલાય એના માટે કરું છું. મારું સર્વસ્વ હું હોડમાં મૂકું છું, જોઈએ છીએ શાંતિ જીતે છે કે યુદ્ધ. હાથે કર્યા બધા ભૂસી નાખવા છે અને શાંતિનો દાવ જીતું તો જન્મારો જીત્યો. કે હવે હું આ વિશ્વમાં શાંતિ મેળવો થાય, શાંતિ ફેલાય એવું કરવા બેઠો છું ને એના માટે હું મારું સર્વસ્વ નિછાવર કરવા તૈયાર છું. અને હવે જોઈ છે કે આ શાંતિ જીતે છે કે યુદ્ધ જીતે છે. અને હાથે આજે મેં હાથેથી જે કર્મો કર્યા છે એ બધાય દૂર કરવા માગુ છું અને શાંતિમાં જીતું તો જ મારું આ જીવન છે તે સફળ ગયું ગણાય. પાંચાલી, નિર્દય મર્મ પ્રહારથી, નિર્દય રહ પ્રહારથી એ કટાક્ષથી તેની સામે જોવે છે. હોડ બકો એમાં આપણને ગણશો નહીં, એકવાર તો ભગવાને લાજ રાખી છે.
એટલે કે હવે હોડમાં અમારે મૂકાવવું નથી. એકવાર તો એ કે તમે અમને હોડમાં મૂકી હતી અને આજે શતરંજ ખેલાતી હતી એમાં મને મૂકી દીધી હતી ને એમાં મને હારી ગયા હતા ને એને કારણે મારું આટલું અપમાન થયું હતું ભરીસભામાં, તો હવે અમને તો મૂકી જ દેજો, અમારી સાથે આવું કરતા નહીં. અને ત્યારે તો મારી ભગવાને લાજ રાખી હતી. શ્રીકૃષ્ણ કૃષ્ણા ગંભીર, શ્રીકૃષ્ણ છે તે પાંજલીને કૃષ્ણા કહીને સંબોધે છે અને કહે છે કે ગંભીર આ પજવણીનો સમય નથી, એટલે કે તમે આ યુધિષ્ઠિરને આવી વાતો કહો છો એનો આ સંભળાવવાનો સમય નથી, તમે નકામા ખાંડ ખાવ છો, એટલે કે નકામા તેની ઉપર ગુસ્સે થાવ છો. એક સ્વપ્ન પસાર થઈ ગયું, તમે એને પકડી રાખવા માગો છો, જે ગયા તે પાછા બોલાવવાનો તો વિચાર જ નથી ને, મારું માનો તો કૌરવો મર્યાનો શોક છોડી દો. શ્રીકૃષ્ણ પણ યુધિષ્ઠિરને સમજાવે છે કે જે થવાનું હતું તે થઈ ગયું અને તે મૃત્યુ પામ્યા એનો હવે શોક છોડી દો. યુધિષ્ઠિર, અરે કોણ મર્યું છે? આ રહ્યો દુર્યોધન, રાતી આંખે જોઈ રહ્યો છું, મારા એકલા પરનો ક્રોધ જાણે જગત પર ઠાલવવા કરતો હોય ને. એટલે યુધિષ્ઠિર કહે છે કે કોણ મર્યું છે? આમાં કોઈ મર્યું હોય એવું લાગતું નથી, આ દુર્યોધન છે તેને રાતી આંખે એટલે કે મારી નજર સમક્ષ જોઈ રહું છું, જાણે કે મારા ઉપરનો ક્રોધ છે તે આખા જગત પર ઠાલવવા બેઠો છે. રણ મેદાનમાં ભલે તેમના પ્રેત પડ્યા હોય એ બધા પણ મારી આગળ જીવતા જાગતા ફરે, મારે તે સૌને ભેટવું છે. કે રણ મેદાનમાં ભલે એના નૂળદા શરીર એટલે કે પ્રેત પડ્યા હોય પણ મારે તો એમની એ મારા સામે જ મારી આગળ પાછળ જ જાણે જીવતાને જાગતા ફરતા હોય એવું મને લાગે છે અને મારે એ બધાને ભેટવું છે. તેમના હથિયારો અને બખ્તર પાછળ માનવ હૃદય ધબકે છે એ હું સ્પષ્ટ જોઉં છું, કે એની જે ક્રૂરતા છે એની પાછળ પણ એક માનવ હૃદય તો છે જ, એને હું સ્પષ્ટ જોઈ શકું છું. આપણા હથિયાર હથિયારો સાથે જ અથડાયા, માંસ માંસની સાથે જ લડ્યું, મારે હવે હૃદયની લડાઈ આદરવી છે. કે અત્યાર સુધી તો એક વ્યક્તિની સામે એક હથિયારધારી વ્યક્તિ જ લડ્યું છે પણ મારે હવે એના હૃદયની સાથે લડવું છે. 25 દુનિયાનો વડોટીને કૌરવો ક્યાંક ચાલ્યા જશે તો પણ પાછળ પાછળ જઈશ ને, તેમની જ મદદથી હું યુદ્ધને સાથે યુદ્ધ કરીશ. આપણાને પોતાના પાપે આખો સંસાર યુદ્ધથી પીડાયા કરશે, ચાલ એ યુદ્ધની અશાંતિને આપણે મહાત કરીએ, એટલું જ મારે દુર્યોધનને કહેવાની જરૂર રહેશે. તેમ તો એ એટલે કહે છે કે આખો સંસાર છે તે આ યુદ્ધથી ખૂબ જ દુઃખી છે અને હવે મારે એ કૌરવોને સાથે યુદ્ધ નથી કરવું પણ એક એમની જે હૃદય છે તેની સાથે યુદ્ધ કરવું છે, એટલે કે એની જે વૃત્તિ છે એને મારવી છે, મારે ખરાબ વૃત્તિ છે એને મારવી છે. અને આપણા યુદ્ધના કારણે આ પાપના કારણે આ સંસાર છે તે યુદ્ધથી પીડાયા કરશે, તો ચાલ એ યુદ્ધને જ આપણે અશાંતિને આપણે મહાત કરીએ, એ યુદ્ધને જ દૂર કરીએ અને અશાંતિ છે તેને જ દૂર કરીએ, એટલે જ કે યુદ્ધને મારે દુર્યોધનને કહેવાની જરૂર રહેશે. એમ તો એ પણ